જ્યારે પણ કોઈ એક્ઝામમાં આવો દાખલો પૂછવામાં આવ્યો હોય કે 0.05 × 0.05 − 0.04 × 0.04 − 0.04 ના છેદમાં 0.05 × 0.04 + 0.05 × 0.04 + 0.04 × 0.04 ત્યારે કંઈ જ ડરવાની વાત નથી. ત્યારે આપણે ફક્ત અહીંયા જોવાનું છે કે માઇનસ છે કે પ્લસ. તો અહીંયા જોઈએ કે માઇનસ છે, તો આ બંને સંખ્યાની બાદબાકી કરી નાખવાની, એટલે કે 0.05 − 0.04 ની બાદબાકી કરતા આન્સર આવી જશે 0.01. અને જ્યારે પણ અહીંયા પ્લસની નિશાની આપી હોય તો આ બંનેનો સરવાળો કરવાનો રહેશે, એટલે જવાબ આવી જશે 0.09.